મા બાપ છે ને ઘણી વખત બાળકોની જીદ સામે ઝૂકી જતા હોય છે. બાળકના ચહેરા પર સ્મિત આવે એટલે તેને ગમે ત્યાં જવાની પરવાનગી આપી દેતા હોય છે, પરંતુ તેની કલ્પના પણ નથી કરી શકાતી કે તેનું પરિણામ કેટલું ખતરનાક આવશે. કારણ કે તેવી કેટલી ઘટનાઓ આપણે જોઈ છે. એટલે જ કહેવામાં આવે છે કે પોતાના વાલ સોયાને, પોતાના કાળજાના ટુકડાને ઘરમાં જ રાખો. કારણ કે એવી કેટલી દુર્ઘટનાઓ ભૂતકાળમાં બની ગઈ છે. હાલની જ જે રાજકોટમાં TRP ગેમ ઝોનમાં આગ લાગવાના બનાવના કારણે કેટલાય લોકોએ પોતાના વાલ સોયા ગુમાવ્યા છે. એટલું જ નહીં, વડોદરામાં પણ જે દુર્ઘટના ઘટવા પામી તેમાં પણ માસૂમ બાળકો મોતને ભેટ્યા. અમદાવાદમાં રાઇડ ઝોનમાં જે દુર્ઘટના ઘટી તેનામાં પણ કેટલાય માસૂમ બાળકો મોતને ભેટ્યા હતા. મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના હોય કે પછી સુરતમાં તક્ષશિલા કાંડ થયું તેમાં પણ કેટલાય નિર્દોષોના જીવ ગયા છે. અને તંત્ર તપાસના નામે ખોટા તરખટ મચાવે છે, તપાસના નામે ખોટા ધતિંગો કરે છે, પરંતુ જેને પોતાના વાલ સોયા ગુમાવ્યા છે, જેને પોતાના કાળજાના ટુકડા ગુમાવ્યા છે, તેઓનું શું? તપાસના નામે જે આદેશો કરવામાં આવે છે પરંતુ તેનું થાય છે શું? તપાસના નામે જે કહી શકાય છે કે નાટકો કરવામાં આવે છે પરંતુ પરિસ્થિતિ તેમની તેમ જ રહે છે. એટલે જ કહેવામાં આવે છે કે પોતાના કાળજાના ટુકડાને ઘરમાં જ રાખો.